હાય ફ્રેન્ડ્સ, જાંબુની સિઝન પૂર જોશમાં છે. આપણે જાણીએ છીએ કે એક ડાર્ક ફ્રૂટ તરીકે જાંબુના ઘણા હેલ્થ બેનિફિટ્સ છે. અત્યારે તાજા અને મીઠા જાંબુ આપણે એમનેમ તો ખાતા જ હોઈએ છીએ, સાથે સાથે તમે જો આ રીતે જાંબુન શોર્ટ્સ બનાવશો તો બધાને ખૂબ જ મજા આવશે. અને બાળકો જાંબુ ના ખાતા હોય તો તમે આ રીતે બનાવીને જાંબુન શોર્ટ્સ બનાવીને આપી શકો છો. અહીંયા 250 ગ્રામ જેટલા જાંબુ લીધા છે, એને 2 વખત પાણીથી વોશ કરી લેવાના છે એટલે બધી ડસ્ટ નીકળી જાય. અને જાંબુ સારા જોઈને ચોઈસ કરવાના, મોટી સાઇઝના હોય, સારા ઘરવાળા હોય એ રીતના ચોઈસ કરવાના. એ ખૂબ જ મીઠા હોય છે. હવે જાંબુ ધોવાઈ જાય પછી આપણે એને એક પોલિથીનમાં પેક કરી અને 20-30 મિનિટ માટે એને રેફ્રિજરેટરમાં પેક કરીને મૂકી દઈશું એટલે એકદમ ચિલ્ડ થઈ જશે. અને તમે ડાયરેક્ટ પણ માર્કેટમાંથી લઈ અને બનાવી શકો છો. અહીંયા જાંબુન 20 મિનિટ જેટલો સમય થયો છે, એકદમ સરસ ચિલ્ડ થઈ ગયા છે. એને કટ કરી લઈએ અને ઠળિયા કાઢી નાખીશું. જો તમારે ઉતાવળ હોય તો તમારે કોઈ રેફ્રિજરેટરમાં મૂકવાની જરૂર નથી, આઈસ ક્યુબ વધારે એડ કરી દેવાના. હવે અહીંયા જાંબુન સરસ કટ થઈ ગયા છે, ઠળિયા નીકળી ગયા છે. અને કટ થયેલા જાંબુને મિક્સર જારમાં લઈ લઈએ. હવે તેની અંદર 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીએ, 1/2 ટીસ્પૂન સંજળ પાવડર, 7-8 આઈસ ક્યુબ એડ કરીએ, 1/2 નંગ લીંબુનો રસ એડ કરીએ. હવે ઢાંકણ બંધ કરી અને એને બ્લેન્ડ કરી લેવાનું છે. પહેલાં 1/4 કપ જેટલું પાણી પણ સાથે ઉમેરી દેવાનું એટલે સારી રીતે બ્લેન્ડ થાય. અને આ શોર્ટ્સ, જાંબુ શોર્ટ્સ હોય છે એ થોડો ઘટ્ટ જ હોય છે. જો એકદમ સરસ બ્લેન્ડ થઈ ગયું છે અને કલર જુઓ તમે કેટલો ફાઇન છે. હવે એની અંદર ફરી 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. વધારે પાતળો નહીં કરવાનો અને વધારે એકદમ ઘટ પણ ના હોવો જોઈએ. પહેલાં 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું અને પછી 1/4 કપ જેટલું. હવે સાઇડમાં 1 પ્લેટમાં પાણી લીધું છે અને 1 પ્લેટમાં આપણે મીઠું અને 1/2 ટીસ્પૂન કરતાં ઓછું લાલ મરચું પાવડર ઉમેર્યું છે. પાણીવાળો અહીંયા શોર્ટ્સનો ગ્લાસ હોય છે એ કરી અને પછી મીઠામાં આ રીતે થોડો એને પ્રેસ કરી અને જાંબુન શોર્ટ્સને સર્વ કરીએ. ઉપરથી ફુદીનાની પત્તીથી ગાર્નિશ કરીશું. જાંબુન શોર્ટ્સ તૈયાર છે. એકદમ ટેસ્ટી એવો લાગે છે અને એકદમ ચિલ્ડ હોય છે. અત્યારે ચોમાસાની સિઝનમાં ખૂબ જ સારા જાંબુન આવતા હોય છે તો તમને મજા પડી જશે. સો ફ્રેન્ડ્સ, ટેસ્ટી એવો જાંબુન શોર્ટ્સને એન્જોય કરો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો.